નમસ્કાર, બોલતું રખેવાડમાં આપનું સ્વાગત છે। રખેવાડ પ્લસ ની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન ને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા। ડીસા તાલુકાના માણેકપુરા ગામે પાણીત પ્રેમી અને પ્રેમિકાની લાશ જાડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર। માં જગત જનની રૂબરૂ દર્શન કરવા શ્રદ્ધાળુઓને હજુ એ રાહ જોવી પડશે। અંબાજી મંદિર તારીખ 4 જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે। કોરોના વેક્સિનના મુદ્દે વાવ મામલતદારને રજૂઆત કરતા અરજદારોનો મોબાઈલ બ્લોક કરી દેવાયો। ડીસા અનાજ માર્કેટમાં નવી બાજરીની આવક શરૂ થઈ। બાજરીનો ભાવ પ્રતિ મણ 275 થી 304 રૂપિયા સુધી મળ્યા। કાણોદરમાં એક જ રાતમાં 3 પાર્લરની દુકાનોના તાળા તૂટતા ચકચાર। ડીસામાં કેન્દ્રની ભાજપ સરકારને 7 વર્ષ પૂરા થતા રક્તદાન કેમ્પ યોજાયો। 163 બોટલ રક્ત એકત્રિત કરાયું। બનાસકાંઠા કલેક્ટરે ટેટોડા ગૌશાળા ખાતે ગૌ માતાનું પૂજન કરી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી। એલોપેથી અને આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું જાત નિરીક્ષણ કર્યું। વાવના કુંભારડી ગામે ભત્રીજાઓ ઉપર કાકાનો જીવલેણ હુમલો। 4 આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ। સિદ્ધપુરના વનાસણ નજીક તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું। તેલ લેવા માટે લોકોની દોડધામ। કેન્દ્રીય મંત્રીનો આરોપ, કેજરીવાલે કર્યું તિરંગાનું અપમાન, સફેદ રંગના બદલે લીલો ભાગ વધાર્યો। અલીગઢમાં 3 ગામના લોકોએ પીધો દેશી દારૂ। લઠ્ઠાકાંડના કારણે 8 લોકોના મોત। મંત્રીનો દાવો, 19 લોકોના મોત થયા। નરેન્દ્ર મોદી બંગાળ ઓડિશાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે। પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને પણ મળશે। દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.79 લાખ નવા કેસ નોંધાયા। 2.64 લાખ સાજા થયા। 28 રાજ્યમાં સાજા થયેલા લોકોનો આંક નવા દર્દી કરતાં વધુ। જર્મનીમાં હવે 12 થી વધુ ઉંમરના બાળકોને પણ આપવામાં આવશે વેક્સિન। 7 જૂનથી શરૂ થશે। ભારત, ચીન, મલેશિયા અને ઇન્ડોનેશિયાના સુપર રીચ માટે સિંગાપોર સુરક્ષિત। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું।